પેલા બની ગયેલો બનાવ રાજકોટની માલિમા પારેવડી ચોકની માલિમા એક ફૂટ પારીવાળી મેલેડી કહેવાય મુસલમાન નો દીકરો ઇકબાલ જેનું નામ એના ઘરની માલિમા એક નવ વર્ષની દીકરી એક આઠ વર્ષની દીકરી અને સાત વર્ષનો દીકરો પણ ઇકબાલ ની પરિસ્થિતિ એવી આવી હતી ઘર માથાની માલિમા જેટલા વાળ હતા ને એટલું દેણું થઈ ગયું હતું માંગણા વાળા એમ કહેવાય મારવા હાડું તૈયારી કરતા જગુમા મારતા હતા એટલે પોતાનું જે ઘરનું મકાન હતું ને ઘરના મકાન ને તાળા મારી ભગવતી પરામ રહેવા વિયો ગયો એક નાનકડી ઓરડીની માલમાં એક ગરીબ માણા મુસલમાનનો દીકરો ઇકબાલ એમ કે મારે મારા દીકરાની દવા લેવા જવું છે પણ જો બહાર જઈશ ને તો માંગણા વાળા મને જીવતો નહીં રહેવા દેવો છતાંય જીગર કરી રાતના 12 વાગે એમ કહે છે પોતાની બાઈને લઈ અને સરકારી દવાખાનાની માલમાં દવા લેવા જાય હાથની માલમાં સાયકલ લઈ અને ધીમે ધીમે પણ પારેવડી ચોકની માલમાં પહોંચ્યા ને ત્યાં તો ત્રણ માંગણા વાળા હામે આવ્યો અને કાંખલો જાળીને કીધું પૈસા કેદી દેવાના છે ભાઈ હે કે પૈસા કેદી દેવાના અને તેદી એ પારેવડી ચોકની માલમાં ઇકબાલે પગ પકડીને એટલું કીધું તું થોડોક મને ટાઈમ આપો હું તમારા પૈસા પહેલી તારીખ લગીનમાં પૂરા પાડી દઈશ કારણ કે અત્યારે મારા દીકરાની દવા લેવા જાઉં છું મને દવા લેવા જવા દો વરી કોક ડાયા માણાને વિચાર આવ્યો કે ભાઈ પેલી તારીખ ની મુદત માંગે છે ને તો જવા દો ને અત્યારે એનો છોકરો બીમાર છે આ બાજુ દવા લેવા વિયો જાય દવા લે પાછો વિયો આવે સમય જતા જતા 29 તારીખ આવી ભાઈ 29 તારીખ અને બીજા દિવસે પેલી તારીખ થવાની હતી ને રાતના 12 વાગે નાનકડી ઓરડી ની મલબા ઈ મુસલમાન નો દીકરો રાતના 12 વાગે ટગર ટગર આપની મલબા નજર કર્યો કે કાલ હવાનો દીવ ઉગશે અને પેલી તારીખ થઈ જાય છે ને તો માંગણા વાળાને પૈસા નહીં દઉં ને તો મને ઠાર મારી નાખશે પણ મારા કીધી એના પૈસા પૂરા થાય એમ નથી કારણ કે મારી માથે 70 લાખ નું દેણું છે તો શું કરું કે હવે આનો એક જ રસ્તો છે કે આજી ડેમની માલિકમાં જઈ અને મારા દેહને પસાડીને મારો જીવ દઈ દઉં એક પથારીની માલમાં પોતાની અર્ધા અને ખરેખર મિત્રો તમે બધા જ આ કાન ખોલીને સાંભળજો વીસી જેને કઈડો હોય ને વીસી જેને કઈડે ને એને ખબર હોય વીસીની વેદના હું કહેવાય ગરીબાઈ જેને આવી હોય ને એને ખબર હોય ગરીબ એટલે હું કહેવાય રાતના 12 વાગે ઇકબાલ નામનો મુસલમાનનો દીકરો પોતાની અર્ધાંગની ત્રણ નાના નાના પહોળા હેઠે હુતાસ અને ઓરડીની બહાર નીકળી અને ઓરડીના દરવાજા બંધ કરીને બહારથી હાંકળ દીધી ભાઈઓ ઘરને ત્રણ તાજમ કરી અને હાલતો થયો આજી ડેમમાં જવું તું પણ પૈસા નતા ભાડાના ખિસ્સામાં રિક્ષા બાંધે ને એવી કેવળ નથી એની એટલે એને વિચાર કર્યો હાલીને વિયો જાવ પણ હાલતા હાલતા એ પારેવડી ચોકની માલમાં ફૂટપારી માથે એક મેલડીની નાની ડેરીની માલમાં નાનો મેલડીનો ખાલી ફોટો ભાઈઓ ડેરીની માથે નજર ગઈ ને કે તો આંખની માલમાં દડ આહુડા વેતા થઈ ગયા ને એટલું કીધું કે માડી તું હિન્દુનું તો કામ કરે પણ આજ મારા મુસલમાનનું તારે કામ કરવાનું છો માડી તને તારા હિન્દુ પગે કેમ લાગે એ મને નથી આવડતું કારણ કે મેં આખી જિંદગી સલામત કરી છે તને પગે કેમ લગાય એ પગે લાગતા નથી આવડતું પણ હું તને બે હાથ જોડીને એટલું કહું છું કે તું મારું દેણું નહીં ભાઈ પણ આજ એક ભિખારી માણા એક ગરીબ માણા તને એક રાવ કરતો જાઉં છું કે મારી હમણાં હું જઈને મરી જાય પણ મારે ઓરડીની માલમાં જે મારા નાના 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 પહોળા મૂકીને આવ્યો ને પહોળાનું ધ્યાન તું રાખજે મારા પહોળાનું ધ્યાન રાખજે એમ કહી અને ત્યાંથી હાલતો થઈ જાય રાતના 3:30 વાગ્યા એટલે આજી ડેમની પાર માથે ઊભો હતો ભાઈ આદિને માથે ગ્રીલ મારેલી એ ગ્રીલ ની માથે ચડી અને હરિયો જાલી
پھر پیغمبر نے یاد کر لیا, اللہ نے یاد کر لیا, چھلی گھڑی نہیں ملک اپنی ایک بات بھولی جو تو کہ پھٹ پاری ماتھے میلڈ نے کہا نہ کہ نہیں ہوت بھائیو ہوا بابا ماتا جی اگر ہاتھ ادل تھی بیئی جاؤں نے تو ماتا جی نے ہنکارا کروا پڑے ہنکارا نو کرے بھائی પણ જો આપણું સજાની પૂછડી કોને મન ફરતું હોય તો આપણું માતાજી કામ ન કરે ભાઈ ઇકબાલ એ ડેમ માં જ્યાં ઠુમકો મારવાની તૈયારી કરે ત્યાં તો વાહેથી કાખલો જાજો ભાઈ રાજી હાડા તણે હકીકત ની મનમાં આ ડોટ બ્રજ્યો બની ગયો વાહેથી કાખલો જાજો અને મેં એઠો પસાડ્યો એટલે મુસલમાન નો દીકરો રોવા માંડ્યો કે તમે જે કાંઈ હોય તે મને મરવા દો કારણ કે જો અત્યારે નહીં મરું તો હમણાં બે કલાક પછી મારા માંગણા વાળા જે ત્યાં મને મારી નાખશે પણ જેને કાંખલો દેલો તો એને ઇકબાલ ને કીધું ઇકબાલ એકવાર હામું તો જો બાપ આમ જે આધર નજર કરી ને ત્યાં તો 80 વર્ષની ડોહરડી હાથમાં લાકડીનો ટેકો અને માથે થોરા વાળો ભાઈ કે માડી તમે કોણ કે ઇકબાલ પાડેવડી ચોક માં ફૂટ પારી માંગે કોઈ મેરડી બેઠી છે એને ધા નાખીને આવ્યો છો કે હા તો સાંભળ એ ઇકબાલ હું હિન્દુ ની મેરડી સવે હું નથી હું મુસલમાન ની મેરડી સાવ અને કદાચ જો મારી મેરડી આગે ધા નાખીને જાય અને એને ખમોજ ને મરવા દઉં ને તેથી તો મને મેરડી ને ખોટું લાગે બાપ ખોટું લાગે બાપ ખોટું લાગે બાપ વિચાર તો કરો મિત્રો તમે ખાલી કલ્પના કરો એક દ્રશ્ય કેવું છે કે મુસલમાનનો દીકરો રોતો તો ને મેલડી એના આંગળા લુસતી હતી ઇકબાલ તારી માથે કેટલું દેણું છે કે માડી હું ગરીબ માણસ હું રાખ માણસ હું પણ ઇકબાલ તારી માથે દેણું ભલે ગમે એટલું હોય પણ તને તારા ઝીણાનો વિસાર નો આવ્યો હે ઘરની માલમાં જે નાના નાના પહોડા મૂકીને આવ્યો એનો તમે વિચાર નો આવ્યો પૈસા તો કાલે ભરાઈ જાય પણ ઇકબાલ જો કદાચ તું અત્યારે મરી ગયો ને તો તારા જણાનો આ ધરતીની માથે કોઈ હગું ન થાતો પણ જા તારી માથે 70 લાખ નું દેણું છે ને ભવાન નો દીવ ઉગે અને રાજકોટ ની બજાર ની માલમાં જો તારું 70 લાખ નું દેણું ભરવા ન આવ તેથી તો ઇકબાલ ની બેલડી નો ખ્યા બા બેલડી નો ખ્યા બા ખોટી છે પણ 13 જણા પૈસા માંગતા હો ઇકબાલ મુસલમાન આગર 13 જણા પૈસા માંગતા 70 લાખ નું દેણું હતું પણ માતાજી એ કાંખલો જાળીને આમ પાછો વાળ્યો અને બીજો દી હવાર માં ઉજ્યો એ 13 જણા હામા દીડા પણ જય માતાજી કરીને બીજા જાણ ભાઈ કરીને બીજા જાણ ભાઈ